ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું શ્રી ભાવનાબેન ત્રિવેદી, શ્રી રહ કોટક શાળા પરિવાર તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન, નાગરિક પાઠ 15, રાજ્ય સરકાર. મિત્રો, આગળ આપણે ભૂગોળનો પાઠ શીખ્યા, હવે ફરી પાછો નાગરિકનો પાઠ શીખીશું, અને એ છે રાજ્ય સરકાર. તો ચાલો શીખીએ રાજ્ય સરકાર વિશે. મિત્રો, ફોટો જોઈને યાદ તાજી થઈ ને કે વર્ગોમાં આપણે શું કરતા હતા, મેદાનમાં કેવા રમતા હતા, હે ને? આપણી કોટક સ્કૂલનું ફોટો જોઈને પણ આપણે અત્યારે આનંદ અનુભવીએ છીએ. તો આપણે આપણી શાળાની વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાઈ રહે તે માટે ચૂંટણીઓ યોજી હતી. તમને યાદ હશે, તમે 6ઠા ધોરણમાં હતા ત્યારે આપણે દરેક વર્ગવાઇઝ વર્ગ મોનિટર, પછી શિસ્ત મંત્રી, પ્રાર્થના મંત્રી, એવા જુદા જુદા મંત્રીઓની ચૂંટણી કરી હતી, ખરું ને? મત કુટીર પણ બનાવી હતી અને મતદાન પેટી પણ બનાવી હતી, અને જેની અંદર તમે લાઇનમાં ઊભા રહી અને વર્ગવાર તમારું નામ નોંધાવીને મત પણ આપ્યો હતો, અને તમારામાંથી GS અને હેડ બોય હેડ ગર્લની ચૂંટણી પણ કરી હતી, બરાબર ને? અને એ ચૂંટાયા પછી તમે તમારી ફરજ ખૂબ સરસ રીતે બજાવતા હતા, શાળાને વર્ગને સુવ્યવસ્થિત રાખવામાં પૂરો પ્રયત્ન કરતા હતા, હે ને? તો તમને હવે પ્રશ્ન થાય કે જેમ આપણા શાળાને આપણે ખૂબ વ્યવસ્થિત રીતે જુદા જુદા સમિતિઓની મંત્રીઓની રચના કરી અને ચલાવીએ વર્ગને, એવી જ રીતે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા, કારોબાર કોણ કરતું હશે, બરાબર ને? શાળામાં વ્યવસ્થા માટે આપણે જુદી જુદી સમિતિઓની રચના કરીએ છીએ, એવી જ રીતે રાજ્યને વહીવટ માટે સરકારની જરૂર પડે છે. એટલે કે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. જેમ આપણા ઘરમાં આપણા ઘરનો કારોબાર વહીવટ ચલાવવાનું કામ એ પપ્પા અથવા તો દાદા અથવા તો ઘરમાં કોઈ વડીલ હોય એ કરે છે, જેમ શાળાને વ્યવસ્થિત ચલાવવાનું કાર્ય એ આચાર્યશ્રી અને ટ્રસ્ટી મંડળ કરે છે, એવી રીતે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કરે એને કહેવાય રાજ્ય સરકાર. એ છે રાજ્ય સરકાર, બરાબર? રાજ્યના મૂળભૂત હેતુઓમાંનો એક હેતુ છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી અને તે દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી. રાજ્યના લોકોનો સર્વોન્મુખી કલ્યાણ સાધવું અને તેમના મૂળભૂત હક્કોનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારનું કાર્ય છે, અને રાજ્ય સરકાર આ કાર્ય કરવા માટે 3 અંગો સહાયભૂત છે. એટલે કે રાજ્ય સરકારના 3 અંગોની જરૂર પડે છે. એ 3 અંગો કયા? તો કે ધારાસભા, બીજું છે કારોબારી, અને ત્રીજું છે ન્યાયતંત્ર, બરાબર? આ યાદ રાખવાનું છે. રાજ્ય સરકારના અથવા તો સરકારના 3 અંગો છે, એક ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર. આ સરકારના 3 અંગો, ધારાસભા જેને લેજિસ્લેટર એટલે કે કાયદાકીય એટલે કે ધારાસભા કહેવાય છે, જેની અંદર ધારા એટલે કે કાયદો ઘડવામાં આવે છે, લોકોને વ્યવસ્થિત જીવન આપવા માટે, સલામતી માટે, સુખાકારી માટે કાયદા હોવા જરૂરી છે.
નિયમો હોવા જરૂરી છે. જેમ શાળા માટે નિયમો હોય છે, એમ રાજ્ય માટે, દેશ માટે, વિશ્વ માટે ચોક્કસ કાયદાઓ હોય છે. અને આ રાજ્યના કાયદાઓ ક્યાં ઘડાય? તો કે ધારાસભાની અંદર. આ ધારાસભા એ બીજા નામથી પણ ઓળખાય છે, જેને વિધાનસભા પણ કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી બીજું મહત્વનું અંગ છે એક્ઝિક્યુટિવ, એટલે કે કારોબારી. આ ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય એ કારોબારી કરાવે છે. અને ત્યાર પછીનું ત્રીજું મહત્વનું અંગ છે જ્યુડિશિયલ, એટલે કે ન્યાયતંત્ર. ન્યાયતંત્રનું કાર્ય શું? તો કે કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે, બરાબર. એટલે આ ત્રણ અંગો દ્વારા રાજ્ય સરકાર કાર્ય કરે છે. પરંતુ આ રાજ્ય સરકાર સાથે સ્થાનિક સરકાર પણ જોવા મળે છે. હવે પ્રશ્ન એવો થાય કે સ્થાનિક એટલે શું? તો સાદો જ ઉદાહરણ તમને દઉં કે તમે સ્કૂલે આવો છો, પછી તમને કહેવામાં આવે છે તમારા સ્થાન પર બેસો, તો તમે તમારી જગ્યાએ જઈને બેસો છો. ચોક્કસ એક જગ્યા છે બેન્ચ ઉપર તમારી, બરાબર ને? તો એને સ્થાન કીધું. તો આપણે જે જગ્યાએ રહેતા હોઈએ, વસવાટ કરતા હોઈએ, એને સ્થાનિક કહેવામાં આવે. આપણે મૂળ ક્યાંના સ્થાનિક છીએ? તો આપણે બધા રાજકોટના સ્થાનિક છીએ. તો જે સ્થાન ઉપર સરકાર ચાલતી હોય એને સ્થાનિક સરકાર કહેવાય. અને આ સરકાર એક સંચાલક મંડળ છે. હવે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચાલે છે. આપણો દેશ ભારત એ લોકશાહી દેશ છે, બરાબર. અને આગલા પાઠમાં પણ આપણે લોકશાહીની ડેફિનેશન શીખ્યા છીએ કે લોકોનું, લોકો માટે, લોકોથી ચાલતું શાસન, એને લોકશાહી શાસન કહેવાય. તો ભારત એ લોકશાહી દેશ છે. અને લોકશાહી દેશમાં કોની ઈચ્છાથી શાસન ચાલે? તો કે લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચાલે, શાસન ચાલે. વળી ભારત એ ખૂબ વિશાળ દેશ છે, મોટો દેશ છે, એટલે એક જ સ્તરેથી, એક જ જગ્યાએથી વહીવટ શક્ય બનતો નથી. એટલે કે દિલ્હીમાં આપણું શાસન ચાલે છે, એટલે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સમગ્ર દેશનો વહીવટ ચલાવે છે. હવે દિલ્હીમાં બેઠા બેઠા આ મોદી સાહેબને એવી ખબર પડે, એવો ખ્યાલ આવે કે ભાઈ રાજકોટમાં સદરમાં આવેલી કોટક સ્કૂલમાં કેટલી કેટલી અગવડ છે, સગવડ છે, એની ખબર પડે નહીં. ખબર પડી શકે? ના ખબર પડી શકે, બરાબર ને? કારણ કે ખૂબ દૂર છે. તો દૂર બેઠા એ વહીવટ ન થઈ શકે. અને એટલા માટે આપણે આપણા જ વિસ્તારમાંથી, આપણા જ લોકોમાંથી આપણે ચૂંટણી કરી અને ચૂંટીએ છીએ, પ્રતિનિધિને ચૂંટીએ છીએ. અને એથી લોકોને મુશ્કેલી નથી પડતી. એટલે લોકોને મુશ્કેલી ન પડે એટલા માટે આપણે ત્રણ સ્તરે સરકાર ચલાવીએ છીએ. અને એ સ્થાનિક સરકારના કહેવાય છે. પહેલું છે સ્થાનિક સરકાર, એટલે કે આપણા જ દેશનો, આપણા જ ગામનો, આપણા જ શહેરનો વહીવટ ચલાવતી સરકાર, એ સ્થાનિક સરકાર. બીજું છે રાજ્ય સરકાર, આપણા ગુજરાત રાજ્યનો વહીવટ ચલાવે એ રાજ્ય સરકાર. અને ત્રીજું છે રાષ્ટ્રીય, એટલે કે કેન્દ્ર સરકાર, આપણા દેશની સરકાર, બરાબર. હવે ચિત્રમાં તમે જુઓ કે સૌથી મહત્ત્વનું કેન્દ્ર એટલે કે દેશ, દેશનો વહીવટ ચલાવે છે નરેન્દ્રભાઈ મોદી, બરાબર. એ આપણા વડાપ્રધાન છે. દેશ પછી આવે રાજ્ય, તો આપણા ગુજરાત રાજ્યનો વહીવટ ચલાવે છે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જે રાજકોટના જ છે, બરાબર ને? આપણા જ વિસ્તારના છે. અને આપણું રાજ્ય પછી આપણું શહેર,
એટલે કે રાજકોટ શહેર આવે. તો રાજકોટ શહેરનો વહીવટ ચલાવે છે એ આપણા મેયરશ્રી, જે હાલના આપણા મેયર છે બીનાબેન આચાર્ય, અને આપણા મ્યુનિસિપલ કમિશનર છે ઉદિત અગ્રવાલજી, જે રાજકોટ શહેરનો તમામ પ્રકારનો વહીવટ ચલાવે છે. આટલું ક્લિયર. તો આગળ આપણે જોઈએ કે સ્થાનિક સરકાર કેવી રીતે બને છે. તો કે સ્થાનિક સરકારમાં સ્થાનિક લોકો જ મત આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. એટલે આપણે આપણા જ રાજકોટ વિસ્તારમાં આપણે રહીએ છીએ, તો આપણે આપણા જ વિસ્તારના ઊભા રહેલા, ચૂંટણીમાં ઊભા રહેલા પ્રતિનિધિને મત આપીને ચૂંટીએ છીએ, અને એ ચૂંટાયેલો પ્રતિનિધિ એક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈ અને બેસે છે અને આપણા વોર્ડના પ્રશ્નોને રજૂ કરે છે. એટલે કે આ પ્રતિનિધિઓ જ વહીવટ સંભાળે. આ વ્યવસ્થાને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે. આપણી સ્થાનિક સરકારો આપણે આ પ્રમાણેની ગણાવી શકાય: ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત, તાલુકા સ્તરે તાલુકા પંચાયત, જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત, નાના શહેરો હોય તો એની અંદર નગરપાલિકા હોય, અને મોટા શહેરો હોય તો એની અંદર મહાનગરપાલિકા જોવા મળે છે. હવે આ ચિત્રમાં જુઓ, તમને કેન્દ્રની અંદર ગ્રામ પંચાયત દેખાય છે. એટલે કે ભારત વિશાળ દેશ છે, 5.5 લાખ કરતાંય વધુ ગામડાઓનો દેશ, એટલે ગ્રામ મહત્વનું. એટલે ગ્રામ પંચાયત કાર્ય કરે છે, ગામડાના લોકોનો પ્રશ્ન એ ગામમાં રહેતા લોકોને જ ખબર હોય, એટલે એ ગામના લોકો પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટે અને એ પ્રતિનિધિઓ પોતાનો વડો ચૂંટે, જેને ગ્રામ પંચાયતનો સરપંચ કહેવામાં આવે છે. આ ગામડાઓ થોડા ભેગા થાય એટલે એક તાલુકો બને, અને તાલુકાની પંચાયત એ તાલુકા પંચાયત તરીકે ઓળખાય છે. અમુક તાલુકાઓ ભેગા થાય એટલે જિલ્લા પંચાયત બને, અને જિલ્લાઓ ભેગા મળી રાજ્ય બને, તો રાજ્ય ભેગા મળી ભારત દેશ બને. તો આ રીતે આપણી સરકારનું વિકાસ માળખું છે કે પાયામાં ગ્રામ પંચાયત, કેન્દ્રમાં ગ્રામ પંચાયત, ગામડું વ્યવસ્થિત સુદૃઢ, તો તાલુકાઓ વ્યવસ્થિત, કારણ કે ગામડાઓ ભેગા થઈને તાલુકો બને, એટલે તાલુકો વ્યવસ્થિત, તો જિલ્લાઓ સુદૃઢ બને. જિલ્લાઓ બધા સુદૃઢ હોય, વ્યવસ્થિત હોય, તો રાજ્ય બને વ્યવસ્થિત, અને રાજ્યો જો સુવ્યવસ્થિત ને સુદૃઢ હોય તો દેશ એ ખૂબ પ્રગતિ કરી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર મજબૂત બને છે. આટલું ક્લિયર. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધા પ્રતિનિધિઓ કેવી રીતે આવે? તો કે દરેક જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગામડાની અંદર સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. જો તમને ચિત્રની અંદર ઈવીએમ મશીન પણ દેખાઈ રહ્યું છે, જેની અંદર બ્લુ બટન દબાવી અને આપણે આપણો મત રજીસ્ટર કરવાનો હોય છે, અને નીચેના ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે લોકો મત આપવા ક્યુમાં ઊભેલા છે, અને એ મત આપવા જતાં પહેલાં દરેક વ્યક્તિની પહેલી આંગળી ઉપર શાહીથી નિશાન કરવામાં આવે છે, જે ઘણા દિવસો સુધી જતું નથી. કારણ કે એક વ્યક્તિ બીજી વખત મત ન આપી જાય એના માટે આવું નિશાન કરવામાં આવે છે. એટલે કે સ્થાનિક લોકો જ પોતાનામાંથી પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે, અને તેમના દ્વારા જ વહીવટ થાય છે, જેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. ગામડાના લોકો એ પોતાનો પ્રતિનિધિ ચૂંટી
સરપંચ અને પ્રતિનિધિઓ ભેગા મળીને ગામડાનો પ્રશ્ન હલ કરે છે. પહેલાં તો ગામના લોકો એ મોટા વૃક્ષની નીચે ઓટલા ઉપર બેસી અને આ પ્રશ્નો હલ કરતા ન્યાય આપતા. પરંતુ આજે તો ભારત દેશ એ ડિજિટલ યુગમાં પ્રવેશ કરી ચૂક્યો છે, બરાબર, અને તમામ પ્રકારની સગવડતાઓ વધી રહી છે. ત્યારે આ ગ્રામ પંચાયત એ સરસ મજાના ભવનમાં બેસી અને ગામડાઓનો વહીવટ સંભાળે છે. ગામડાથી મોટો તાલુકા સદન હોય, ત્યાર પછી જિલ્લા પંચાયત ભવન હોય. આપણું જિલ્લા પંચાયત ભવન ક્યાં આવેલું છે ખબર છે મિત્રો? એ છે રેસકોર્સ સામે. તમે રેસકોર્સ તો જોયું જ છે, બરાબર ને? અકીલા સર્કલ આવે છે વિશાળ, એની એક સાઈડ એક સરસ મજાની મૂર્તિ છે. કોની છે યાદ કરીને મને કહેજો. એ મૂર્તિની બરાબર સામે ક્રોસમાં જિલ્લા પંચાયત ભવન લખેલું છે, તો એ રાજકોટનું જિલ્લા પંચાયત ભવન છે. અને નગર હોય તો નગરની અંદર નગર સેવા સદન આવેલું જોવા મળે છે. પણ મહાનગર એટલે કે મોટું શહેર હોય તો ત્યાં શું હોય? ત્યાં મહાનગરપાલિકા હોય. આ છે આપણા રાજકોટની મહાનગરપાલિકા, જેનું નામ છે ડૉક્ટર આંબેડકર ભવન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર. એ ક્યાં આવેલી છે ખબર છે? મને એમ છે તમે બધાએ જોઈ છે, તમે બધાએ એસટી બસ સ્ટેન્ડ તો જોયું જ છે. હા, પણ શાસ્ત્રી મેદાનમાં છે એ નહીં. નવું જે બન્યું છે ને એસટી બસ સ્ટેન્ડ, હા, એની બરાબર બાજુમાં આ વિશાળ ભવન આવેલું છે. અને આ વિશાળ ભવનની અંદર આપણે ચૂંટીને મૂકેલા પ્રતિનિધિઓ કોર્પોરેટરો એ ત્યાં બેસી અને રાજકોટના પ્રશ્નોની ચર્ચા કરે છે, એ પ્રશ્નોનો હલ લાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો આ બધા અંગે ફરી વખત વિચારવાનું છે અને વધુ જાણવાનું પણ છે. શું વિચારવાનું છે? તો કે સરકારના અંગો કયા કયા છે. આગળ મેં કહ્યું 3 અંગોની વાત કરી, બરાબર, યાદ રાખજો. હા, પછી બીજું છે રાજ્ય સરકારના અંગોની જરૂરિયાત શા માટે. એ 3 અંગો શું કામ જરૂરી? તો કે કાયદા માટે, અમલ કરાવવા માટે અને ભંગ કરનારને સજા કરવા માટે, બરાબર. વિચારો કે ન્યાયતંત્ર ન હોત તો શું શું થાત? ગુનાઓનું પ્રમાણ વધત, ઘણું બધું થાત, ખરું ને? એ તમારે વિચારવાનું છે. ત્યાર પછી કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ? ઘણા એવું વિચારતા હોય કે કાયદો બને તો ભંગ તો કરવાનો જ હોય ને, ભંગ કરવા જ કાયદો બને છે. ના, કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ? સાવ સરળ ઉદાહરણ આપું કે અત્યારે આપણા માટે કાયદો છે કે માસ્ક બાંધવો ફરજિયાત છે. માસ્ક બાંધ્યા વગર અથવા તો ભૂલી જઈને બહાર નીકળીએ તો શું થાય? હા, દંડ ભરવો પડે છે. તો આવું ન થાય એટલા માટે આપણે કાયદાનો ભંગ કરવો ન જોઈએ. અને બીજી મહત્ત્વની યાદ રાખવાની બાબત એ છે કે આપણા ગુજરાતમાં 1963થી પંચાયતી રાજ શરૂ થયું હતું. પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સરકારની શરૂઆત થઈ હતી, બરાબર. આટલું યાદ રહેશે ને. હવે આગળ સમજીએ રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. ભારત ખૂબ વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. જનસંખ્યા એટલે લોકો, વસ્તી ધરાવતો દેશ છે. એવું છે કે ચીન એ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો 1 નંબરનો દેશ છે અને ભારત 2 ક્રમે આવે છે. આ વિશાળ દેશની અંદર 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. હવે પ્રશ્ન થાય કે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું? તો કે જ્યાં સીધું દિલ્હીથી શાસન ચાલતું હોય એ કેન્દ્ર શાસિત પ્રદેશો. દિલ્હી અને જમ્મુ કાશ્મીર એ વિશેષ રાજ્યો છે અને
આપણા દેશની અંદર સમવાયી સરકાર છે. સમવાયી સરકાર એટલે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે પ્રકારની સરકાર છે. એટલે કે દેશની સરકાર પણ છે, દિલ્હીથી પણ શાસન ચાલે છે અને રાજ્ય દ્વારા પણ શાસન ચાલે છે. બરાબર, આપણા ગુજરાત રાજ્યનું પણ શાસન ચાલે છે અને દિલ્હીનું પણ શાસન ચાલે છે. એટલે બે પ્રકારનું શાસન આપણે ત્યાં છે એટલે એને સમવાયી સરકાર કહેવામાં આવે છે. હવે રાષ્ટ્રકક્ષાની સરકાર જે હોય એને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહેવામાં આવે છે. રાષ્ટ્ર એટલે દેશ. દેશની સરકારનું બીજું નામ શું? તો કે કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર. અને એ કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર એ ભારતનો વહીવટ ચલાવે છે. હવે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ જે ચલાવે તેને આપણે રાજ્ય સરકાર કહેશું. આટલું ક્લિયર. હવે આગળ વધીએ. જુઓ, આ બે ચિત્ર તમને દેખાય છે બરાબર ને? એક ચિત્ર છે જે રાઉન્ડ બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એ આપણા દેશની સરકારનું છે, એટલે કે આપણા સંસદ ભવનનું છે જ્યાં આપણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ બેસી અને દેશનો વહીવટ ચલાવે છે. બાજુમાં ચિત્ર દેખાઈ રહ્યું છે એની ઉપર તમને નામ પણ વંચાય છે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન અથવા તો વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન, જે આપણા ગુજરાત રાજ્યની રાજધાની પાટનગરની અંદર આવેલું છે, એટલે કે ગાંધીનગરમાં આવેલું છે. બરાબર, જ્યાં આપણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ બેસી અને વહીવટ ચલાવે છે. હવે આખા દેશમાંથી સંસદની અંદર 545 સભ્યો બેસે અને વહીવટ ચલાવે દેશનો, જ્યારે આ વિધાનસભા ભવનની અંદર આપણા ગુજરાત રાજ્યના 182 સભ્યો બેસી અને વહીવટ ચલાવે છે. હવે આગળ જોઈએ આપણે વિધાન પરિષદ. તો આગળ મેં તમને વાત કરી કે રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પણ રાજ્ય સરકારના આ ત્રણ અંગોમાંનું એક અંગ એટલે ધારાસભા, કે જે કાયદાઓ ઘડવાનું કામ કરે છે. બરાબર ને? આ ધારાસભાના અમુક રાજ્યમાં બે અંગો કામ કરે છે, એટલે કે ધારાસભાના બે અંગો છે. એક ઉપલું ગૃહ જેને વિધાન પરિષદ કહેવાય છે, જે ગુજરાતમાં નથી, અને બીજું છે નીચલું ગૃહ જેને વિધાનસભા કહેવામાં આવે છે. આ યાદ રહેશે, ધારાસભાના બે અંગો, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ. ઉપલા ગૃહને શું કહેવાય? વિધાન પરિષદ. નીચેલા ગૃહને શું કહેવાય? વિધાનસભા. ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી, જ્યારે વિધાનસભા બધા રાજ્યોમાં હોય. બરાબર, ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા તો હોય જ. બરાબર, પણ વિધાન પરિષદ એ બધા રાજ્યોમાં હોતી નથી. ભારતની અંદર વિધાન પરિષદવાળા રાજ્યો છે એ બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. આટલા જ રાજ્યોની અંદર વિધાન પરિષદ છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. બરાબર ને? હવે આ વિધાન પરિષદવાળા રાજ્યો તમારે યાદ રાખવાના છે. ક્યાં ક્યાં વિધાન પરિષદ છે? તો કે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. બરાબર, હવે એને ટૂંકમાં યાદ રાખવા માટે આપણે એક સૂત્ર સરસ મજાનું યાદ રાખીએ. એ સૂત્ર છે
તે આમ બિકાઉ છે. આમાં છ નામ આવી ગયા, તે આમ બિકાઉ છે. તે એટલે તેલંગાણા, આ એટલે આંધ્રપ્રદેશ, મ એટલે મહારાષ્ટ્ર, બી એટલે બિહાર, કા એટલે કર્ણાટક અને ઉ એટલે ઉત્તર પ્રદેશ. આ યાદ રહી જશે. આપણે આગળ એક સૂત્ર યાદ રાખ્યું હતું બરાબર ને, સૂર્યમંડળના નવ ગ્રહોનું. આ એવું જ છે, તે આમ બિકાઉ છે, બરાબર યાદ રહી જશે. આ તે આમ બિકાઉ છે શેનું સૂત્ર? વિધાન પરિષદનું, બરાબર. હવે આગળ જોઈએ, વિધાન પરિષદની અંદર કેટલા સભ્યો હોય અને કોણ કોણ ચૂંટાય? તો કે વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે જોઈ લીધી આગળ, બરાબર, બધી પંચાયતો આવી ગઈ. ત્યાર પછી નોંધાયેલા સ્નાતકો. સ્નાતકો એટલે જેણે કોલેજના 4 વર્ષો કર્યા છે, એ બીએ પાસ થયા છે અથવા તો બીકોમ થયા છે અથવા તો બીએસસી થયા છે, એવાને સ્નાતક કહેવાય. તો એ સભ્યો જેના નામ નોંધાયેલા હોય એ મત આપી શકે. ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો, એ પણ મત આપી શકે. આમ આ બધા લોકો ભેગા થઈ અને વિધાન પરિષદના સભ્યોને મત આપી શકે છે. હવે આ વિધાન પરિષદના સભ્ય બનવા માટે લાયકાત શું હોય? નોકરી મેળવવા માટે લાયકાત હોય ને, કે ભાઈ ગ્રેજ્યુએટ હોવો જોઈએ, કે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ, કે એન્જિનિયર હોવો જોઈએ, એવી લાયકાતો હોય. એમ આ વિધાન પરિષદના સભ્ય બનવા માટે પણ શું લાયકાત? તો એના માટેની સૌથી પહેલી લાયકાત કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, એટલે કે તે ભારતીય હોવો જોઈએ, બરાબર, ભારતમાં રહેતો હોવો જોઈએ. અને બીજી લાયકાત એ કે તેની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ. 30 વર્ષથી નાની ઉંમરનો હોય તો એ આમાં ઉમેદવારી નોંધાવી શકતો નથી. ત્યાર પછી આગળ કે આ વિધાન પરિષદ છે ને, એને કાયમી ગૃહ કહેવામાં આવે છે. કાયમી ગૃહ, વિધાનસભા છે 5 વર્ષ માટે જ હોય, 5 વર્ષે ફરી ચૂંટણી થાય, જ્યારે અહીંયા આ વિધાન પરિષદનું વિસર્જન થતું નથી, એટલે એને કાયમી ગૃહ કહેવામાં આવે છે. શું કામ? તો કે વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. એની ચૂંટણી થાય છે અને કેટલા વર્ષ માટે ચૂંટાય છે? 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. અને એ વિધાન પરિષદના 1/3 સભ્યો, એટલે કે 1/3 ભાગના સભ્યો બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલે કે 6 સભ્યો નિવૃત્ત થતા હોય તો સામે 6 સભ્યો નવા ચૂંટાઈને આવે છે, અને એથી એને કાયમી ગૃહ કહેવામાં આવે છે. અને આ વિધાન પરિષદ રાખવી કે નહીં તે નક્કી કોણ કરે છે? તે નક્કી કરે છે રાજ્ય સરકાર. કોણ નક્કી કરે છે? રાજ્યની સરકાર. એટલે આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી, કારણ કે આપણી ગુજરાત રાજ્ય સરકારે નક્કી કર્યું હશે, માટે આપણા રાજ્યમાં વિધાન પરિષદ જોવા મળતી નથી. આટલું સમજાણું? આ વિધાન પરિષદ એ કોનું ઉપલું ગૃહ છે? યાદ આવ્યું ને, ધારાસભાનું ઉપલું ગૃહ છે, બરાબર. હવે આપણે કયા ગૃહની વાત કરીશું? ધારાસભાના નીચલા ગૃહની વાત કરીશું. અને આ નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? હે, વિધાનસભા. વેરી ગુડ. ધારાસભાનું નીચલું ગૃહ એ વિધાનસભા ગણાય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભાની અંદર તેની સભ્યની સંખ્યા 60થી ઓછી ન હોવી જોઈએ અને 500થી વધુ ન હોવી જોઈએ.
આપણા બંધારણમાં નક્કી કરવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા કેટલા સભ્ય જોઈએ, 60 સભ્ય, અને વધુમાં વધુ કેટલા સભ્ય જોઈએ, 500. 500થી વધુ સભ્ય હોવા જોઈએ નહીં. હવે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત શું? તો એના માટેની સૌથી પહેલી લાયકાત કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર. ત્યાર પછી બીજી લાયકાત શું? તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એટલે કે તમારે સભ્ય બનવું હોય તો તમે લોકો બની શકો? ના, ન બની શકો, કારણ કે તમે તો ખૂબ નાના છો. પણ તમે સભ્ય ક્યારે બની શકો? તમે 25 વર્ષના થાવ કે એનાથી મોટા બનો ત્યારે સભ્ય બની શકો, બરાબર. ત્યાર પછી ત્રીજું, તે સરકારી પગારદાર ન હોવો જોઈએ. એટલે કે તે સરકારી નોકરિયાત હોવો જોઈએ નહીં, બરાબર. અને ત્યાર પછીની લાયકાત છે, તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલો ગુનેગાર હોવો જોઈએ નહીં. નાદાર એટલે કંઈ પણ પ્રકારની સમજણ વગરનો, અસ્થિર મગજનો, જેના મગજનું ઠેકાણું ન હોય એવો વ્યક્તિ, અને જેણે કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય, સજા પામ્યો હોય, જેલમાં ગયો હોય, એવી વ્યક્તિ પણ વિધાનસભાનો સભ્ય બની શકતો નથી. આટલું યાદ રહેશે ને, બરાબર ને? વિધાનસભા એ ધારાસભાનું નીચલું ગૃહ છે. હવે આગળ જોઈએ કે આ વિધાનસભાની રચના એ કઈ રીતે થાય. તો કે ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા તો છે જ. હવે રાજ્યને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક રાજ્યના વિસ્તારને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે, અને દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્યની ચૂંટણી થાય, અને એ ચૂંટાયેલા સભ્યો એ વિધાનસભામાં જાય છે. હવે ગુજરાતમાં અથવા તો ગુજરાત રાજ્યમાં આવા 182 વિભાગો છે, એટલે કે આપણી વિધાનસભાની સભ્ય સંખ્યા 182 છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકો છે એમ પણ કહી શકાય, બરાબર. હવે દરેક રાજ્યની વિધાનસભાની ધારાસભાની સભ્ય સંખ્યા એકસરખી હોય? ના, ન હોય. આપણે ત્યાં 182 છે, તો મહારાષ્ટ્રની અંદર કે તેલંગાણાની અંદર કે આંધ્રપ્રદેશની અંદર એ 182 હોય એવું નથી. દરેક રાજ્યની સભ્ય સંખ્યા એ તેની વસ્તી પ્રમાણે હોય, જ્યાં વસ્તી વધુ ત્યાં સભ્ય સંખ્યા વધુ હોય. અને સભ્યો અલગ અલગ રાજકીય પક્ષો કે અપક્ષના પણ હોય છે. એટલે કે આ વખતે બધા જ ભાજપના ચૂંટાઈને આવ્યા તો બધા ભાજપના જ સભ્યો ઊભા રહે એવું ના હોય. ભાજપ હોય, કોંગ્રેસ હોય, તૃણમૂલ પાર્ટી હોય, અપક્ષ ઉમેદવાર હોય, એ તમામ ચૂંટણીમાં ઊભા રહી શકે છે અને ચૂંટાઈને વિધાનસભાના સભ્ય બની શકે છે. એટલે કે મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે, બરાબર. ગુજરાતનું વિધાનસભા ભવન એ ક્યાં આવેલું છે? મેં આગળ તમને કહ્યું હતું, બરાબર ને? જુઓ આ ચિત્ર જોઈને નામ યાદ આવ્યું? હા, આ ગુજરાતનું વિધાનસભા ભવન છે, જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે, બરાબર. અને આ વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થાય? તો કે વિધાનસભાની ચૂંટણી એ દર 5 વર્ષે કરવામાં આવે છે. ભારત દેશમાં ચૂંટણી દર 5 વર્ષે થાય. દેશની ચૂંટણી હોય તો પણ 5 વર્ષે થાય, રાજ્યની વિધાનસભાના સભ્યોની ચૂંટણી હોય તો પણ 5 વર્ષે કરવામાં આવે છે.
અને આ વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય અથવા તો ધારાસભ્ય કહે છે. એને શું કહેવાય? ધારાસભ્ય કહેવાય, જેને અંગ્રેજીમાં MLA કહેવામાં આવે છે. ધારાસભ્યને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? MLA. તમે ઘણી વખત કાર ઉપર જોતા હશો લાલ અક્ષરે લખ્યું હોય MLA, બરાબર ને? એટલે એનો અર્થ થાય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે ધારાસભ્ય, બરાબર? બે નામે ધારાસભ્ય અથવા તો MLA. MLAનું પૂરું નામ શું એવું પૂછવામાં આવે તો યાદ રાખવાનું, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, બરાબર. અને તેની પસંદગી લોકો સીધી ચૂંટણીથી કરે છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને, પ્રતિનિધિઓને ઊભા રાખે છે અને બહુમતીના આધારે સભ્યો ચૂંટાય છે. સૌથી વધુ સભ્યો જે પક્ષના ચૂંટાય તે પક્ષની સરકાર બને છે, બરાબર. જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર બનાવાય છે અને તે બધા જ ભેગા મળી આ વિધાનસભા ભવનની અંદર બેસે છે. જુઓ, આપણે હમણાં આગળ ચિત્ર જોયું એ બહારથી વિધાનસભા ભવનનું જોયું. આ ચિત્ર છે એ અંદરની વિધાનસભા ભવનનું છે, આપણા ગુજરાત રાજ્યની વિધાનસભા ભવનનું છે, જેની અંદર 182 ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો એ બેસે છે અને ગુજરાત રાજ્યનો વહીવટ ચલાવે છે. અને આ છે આપણા ગુજરાત રાજ્યની 182 સીટો. જે જે જિલ્લાઓમાં છે તે જિલ્લાઓનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. હવે જોઈએ આ વિધાનસભાનો સમયગાળો કેટલો હોય. આગળ મેં કહ્યું કે વિધાનસભાનો સમયગાળો એ 5 વર્ષનો છે, એટલે કે વિધાનસભા કાયમી ગૃહ નથી. કાયમી ગૃહ કોણ છે? વિધાન પરિષદ. જ્યારે વિધાનસભા એ કાયમી ગૃહ નથી, એટલે કે 5 વર્ષની મુદત સુધી તે શાસન કરે છે અને 5 વર્ષની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. ફરી વખત ચૂંટણી આવે છે, ફરી વખત નવા સભ્યો ચૂંટાય છે અને ફરીથી નવું વિધાનસભા ભવનનું સત્ર શરૂ થાય છે. કેટલીક વખત અસામાન્ય પરિસ્થિતિની અંદર, અસામાન્ય સંજોગોની અંદર આ વિધાનસભાનું વિસર્જન થાય છે, એટલે કે અવિશ્વાસનો મત પસાર થાય અને સમગ્ર વિધાનસભાનું વિસર્જન થાય અધવચ્ચે. ત્યારે વહીવટ કોણ ચલાવે? તો કે ત્યારે વહીવટ એ રાજ્યપાલ હસ્તક આવે છે, એટલે કે રાજ્યપાલ હસ્તક સત્તા આવી જાય છે, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ શાસન શું કામ? તો કે રાજ્યપાલ છે એની નિમણૂક આપણા રાષ્ટ્રપતિ કરે છે અને જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે આપણા રાજ્યપાલ એ રાષ્ટ્રપતિની સલાહથી રાજ્યનો વહીવટ સંભાળે છે. આ છે આપણા હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, બરાબર, જે ગુજરાત રાજ્યના પ્રથમ નાગરિક ગણી શકાય, જેને ગણવામાં આવે છે, બરાબર, જેણે ગીરની ગાયો પોતાના રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી છે અને ખૂબ સાત્વિક વિચારધારા ધરાવતા આપણા આ રાજ્યપાલ છે. ત્યાર પછી છે બાજુમાં, એ છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, શ્રી રામનાથ કોવિંદ, જે કેન્દ્રમાં છે, જે ભારત દેશના પ્રથમ નાગરિક ગણાય છે. રાજ્યપાલ છે ગુજરાત રાજ્યના પ્રથમ નાગરિક ગણાય, જ્યારે રામનાથ કોવિંદ એ ભારત દેશના પ્રથમ નાગરિક ગણાય છે, બરાબર. તો આ રાજ્યપાલ એ
ભારતના સોરી ગુજરાતના પ્રથમ નાગરિક ગણાય છે અને વિધાનસભ્યો એ વિધાનસભાના સંચાલનમાં કાર્ય કરનાર વ્યક્તિ પણ હોય છે અને આ વિધાનસભાની અંદર નાણાકીય અને સામાન્ય ખરડો રજૂ કરવામાં આવે છે એટલે કે પૈસાના જોગવાઈઓ કરવામાં આવે છે સામાન્ય ખરડો એટલે કે કાયદાઓ બનાવવા અને રજૂ કરવામાં આવે છે પણ એ કાયદો બનાવાઈ જાય છે પરંતુ એ જ્યાં સુધી વિવિધ તબક્કામાંથી પસાર થઈ અને જ્યાં સુધી રાજ્યપાલ સુધી ન પહોંચે અને રાજ્યપાલ એની ઉપર સહી ન કરે એને મંજૂરી ન આપે ત્યાં સુધી એ કાયદો બનતો નથી રાજ્યપાલની મંજૂરી મળે પછી જ તે કાયદો બને છે એટલે કાયદો ન બન્યો હોય ત્યારે એને ખરડા તરીકે ઓળખવામાં આવે છે હાલમાં આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી છે જેનો ફોટો આપણે આગળ જોયો અને એ જ રીતે વિધાનસભાની અંદર વિધાનસભાનું સંચાલન કરવું પણ ખૂબ જરૂરી છે એટલે કે 182 સભ્યો જો પોતાના વિસ્તારના પ્રશ્નો એકસાથે બોલવા માંડે તો વાત વ્યવસ્થિત સાંભળી શકાય નહીં તો એના માટે એ પોતાનામાંથી પણ એક અધ્યક્ષને ચૂંટે છે જેને સ્પીકર કહેવામાં આવે છે અને હાલના આપણા સ્પીકર તરીકે શ્રી રાજેન્દ્ર ત્રિવેદી કાર્ય કરી રહ્યા છે એટલે કે વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષની ચૂંટણી કરે છે જેને સ્પીકર કહેવાય છે અને હાલના ગુજરાતના સ્પીકર છે રાજેન્દ્ર ત્રિવેદી અને અધ્યક્ષ જ્યારે ન હોય ત્યારે એની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકર કાર્ય કરે છે આમ વિધાનસભાની અંદર રાજ્યપાલ વિધાનસભાના સભ્યો અને અધ્યક્ષ કાર્ય કરી રહ્યા હોય છે અને તેઓ શું કાર્ય કરે છે તો કે વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે જૂના અને અપ્રસ્તુત કાયદાઓ એને રદ કરે છે એટલે કે કાઢી નાખે છે અંદાજપત્રને મંજૂરી આપે છે અને કારોબારી ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે આવા તમામ પ્રકારના કાર્યો થાય છે તમે એમ કહેશો કે ટીચર આ રાજેન્દ્ર ત્રિવેદી એ તો આપણી વિધાનસભાના અધ્યક્ષ છે સ્પીકર છે તો બાજુમાં ચિત્ર છે કોનું છે તો બાજુમાં છે ઓમ પ્રકાશ બિરલા છે બરાબર ને સોરી ઓમ બિરલા છે તો આ ઓમ બિરલા છે ને એ આપણી સંસદના સ્પીકર છે બરાબર જે દિલ્હીમાં બેસીને વિધાનસભા સોરી સંસદનું સંચાલન કરે છે બરાબર સંસદનું સંચાલન કોના દ્વારા થાય છે ઓમ બિરલા દ્વારા અને ગુજરાત રાજ્યની વિધાનસભાનું સંચાલન કોના દ્વારા થાય છે તો કે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મિત્રો આટલું આજે અહીંયા રાખીએ બરાબર ને યાદ રાખજો બરાબર રાજ્યના મુખ્ય અંગો રાજ્યના ગવર્નર અધ્યક્ષ રાષ્ટ્રપતિ આપણા ત્યાર પછી સંસદના અધ્યક્ષ આપણા મુખ્યમંત્રી આપણા વડાપ્રધાન આ બધા નામો યાદ રાખજો હો ને હજી રાજ્યના બાકીના બે અંગો ભણવાના બાકી છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું ઓકે ગુડ બાય હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ